देशनी राजधानी दिल्ली में थयेली साक्षीनी हत्या अने हत्याना दृश्योए आखा देश ने हचमचावी दीधा। हत्यारो साहिल फक्त 16 वर्षनी साक्षी ने त्यां सुधी चप्पू मारतो रह्यो ज्यां सुधी तेनुं मौत ना थयुं। एटलुं ज नहीं, एना पछी एना पर पत्थर मारीने तेनुं माथुं फोड़ी नाख्युं। आजुबाजु अनेक लोको उभा हता, ए आ तमाशो जोता रह्या, पण कोईए कंई ना कर्युं। आवुं केम? તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર, હું હિમ ખત્રી। જો તમને યાદ હોય તો અંદાજે 1.5 વર્ષ પહેલા ગ્રીષ્માની હત્યાના કેસમાં પણ ફેનિલ આવી જ રીતે ચપ્પુ લઈને ઊભો હતો અને લોકો જોઈ રહ્યા હતા। એના પછી એક બે ઘટના બીજી એવી બની અને આવી ઘટનાઓમાં મોટે ભાગે ભીડ તમાશો જોતી રહે છે પણ કોઈ કંઈ કરતું નથી। આવું કેમ થાય છે? તો આને કહેવાય છે બાયસ્ટેન્ડર ઇફેક્ટ, જેના વિશે આજના ડેલી ડોઝમાં હું તમને જણાવીશ। સાયકોલોજીની આ થિયરી અનુસાર જ્યારે ભીડ હત્યા હુમલો કે કોઈ દુર્ઘટના થતી જોવે છે તો તેના મદદ કરવાના ચાન્સીસ છે તે ઘટી જાય છે। સામે જ્યારે કોઈ એકલો વ્યક્તિ હોય છે, આવી કોઈ દુર્ઘટના હત્યા કે હુમલો જોવે છે તો તેના મદદ કરવાના ચાન્સીસ વધી જાય છે। અને આવું હું નથી કહી રહ્યો, આની પર વર્ષો પહેલા પ્રયોગ થયા હતા। વાત એમ છે કે 1964માં અમેરિકામાં કિટી ગેનોવિઝ નામની યુવતી પર તેના જ એપાર્ટમેન્ટની બહાર કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો, તેનો રેપ કર્યો, જે બાદ ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી। આખો ઘટનાક્રમ 20 મિનિટ ચાલ્યો। અંદાજે 40 લોકો પોતાની બારીમાંથી કે ઘરમાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા હતા। કિટી બૂમો પાડી રહી હતી, ચીસો પાડી રહી હતી, પણ કોઈ મદદે ના આવ્યું। 20 મિનિટ બાદ પહેલો કોલ પોલીસને ગયો। કિટીની સરા જાહેર હત્યા થઈ, જે બાદ મીડિયાએ આ ઘટનાને ખૂબ વખોડી અને આના 4 વર્ષ બાદ પહેલીવાર આની ઉપર મનોવૈજ્ઞાનિક પ્રયોગો થયા। હવે આ પ્રયોગમાં એવું કરવામાં આવ્યું કે કેટલાક લોકોને એક રૂમમાં બેસાડવામાં આવ્યા। થોડા સમય પછી એ રૂમમાં ધુમાડો છોડવામાં આવ્યો, લોકો ખાંસવા લાગ્યા, પણ પછી જ્યારે આ લોકો બહાર નીકળ્યા તો ફક્ત 38% લોકોએ જ ફરિયાદ કરી કે અમને ખાંસી આવી હતી। 62% લોકો કંઈ ના બોલ્યા। અને પછી જ્યારે એક એક કરીને અલગ અલગ લોકો પર આ પ્રયોગ કરવામાં આવ્યો તો 75% લોકોએ ફરિયાદ કરી કે અમને ખાંસી આવી હતી। હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આવું કેમ થાય છે? તો આનું પહેલું કારણ એ છે કે ભીડમાંથી કોઈ જવાબદારી લેવા નથી માંગતું। ભીડ હંમેશા બીજા જોડે આશા રાખે છે, અને એમાં પણ આવા કોઈ હુમલા વખતે લોકો એવું વિચારે છે કે જો કોઈ પહેલા રિએક્શન આપે તો હું પણ વચ્ચે પડું, ને એવામાં બધા એકબીજાનું મોઢું જોતા રહી જાય છે। બીજું કારણ એ છે કે લોકો પોતાને ખૂબ જ સોશિયલ અને સભ્ય બતાવવા માંગે છે, લોકો એવું દેખાડવા માંગે છે કે અમે તો પોતાના કામથી જ કામ રાખીએ છીએ। તમાશો જોઈ રહેલા વ્યક્તિને એવું લાગે છે કે મારાથી પહેલા અહીંયા ઉભેલા વ્યક્તિ જો તમાશો જોઈ રહ્યા છે તો હું પણ તમાશો જોઉં, એ જ બરાબર છે। હવે અહીં એવો પણ સવાલ થાય કે તો પછી બાયસ્ટેન્ડર ઇફેક્ટને કેવી રીતે રોકવી? તો રાજકોટના પ્રખ્યાત સાયકિયાટ્રિસ્ટ ભાવેશ કોટક સાથે અમે વાત કરી। તેમણે જણાવ્યું કે આને સંપૂર્ણપણે તો ના રોકી શકાય, પણ આને ઓછું જરૂરથી કરી શકાય છે। લોકો હંમેશા ગલીઓમાં કે પછી રસ્તા વચ્ચે થઈ રહેલી બે જણા વચ્ચેની મેટરને પર્સનલ મેટર માને છે અને વચ્ચે નથી પડતા, પણ કોઈ પણ પર્સનલ મેટરમાં રેપ કે પછી હત્યા થવી એ યોગ્ય નથી, ત્યારે વચ્ચે પડવું જોઈએ। હવે આવા કેસમાં શું કરવાનું? તો જો હુમલાખોર જોડે ચપ્પુ કે પછી પિસ્તોલ છે તો સીધે સીધી એના જોડે ભાત ભીડવાની જરૂર નથી, એના જોડે બાજવાની જરૂર નથી। સૌથી પહેલા તો જોરથી બૂમ પાડો। મોટા ભાગે હુમલાખોર ક્ષણિક આવેશમાં આવીને હત્યા કરવાનું વિચારે છે, એવામાં જો કોઈ વ્યક્તિ ત્યાં જોરથી બૂમ પાડે છે અથવા જો ટોળું છે અને તે બૂમ પાડે છે તો તેનું ધ્યાન ભટકાઈ જશે અને તે ઇમ્પલ્સમાંથી બહાર આવી જશે। પણ આવા કિસ્સામાં સૌથી પહેલા પોલીસને ફોન કરવો પણ ખૂબ જ જરૂરી છે, જેથી સમયસર મદદ મળી રહે। તો આજના ડેલી ડોઝનો એપિસોડ જો તમને કામનો લાગ્યો હોય તો ફટાફટ આને શેર કરી દો, લાઈક કરી દો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTV ગુજરાતી.com સાથે।